હાય મિત્રો, કેમ છો? હોપ યુ ગાઈઝ હેડ ફન. બધા મજા કરી રહ્યા છો કે નહીં? આજે આપણે વાર્તા વાંચવાના છે. બધા જ ભીના થઈ ગયા. એવરીવન ગોટ વેટ, રાઈટ? સો આજે ચોપડી છે, ઇટ્સ પાર્ટ ઓફ ધ ઓક્સફર્ડ ટ્રી સિરીઝ, રાઈટ? ને આપણે આજે ગુજરાતીમાં ચોપડી વાંચીશું અને બધાને ભીના કરી દઈશું. ઓકે, તમે ધ્યાન રાખજો કે તમે ભીના ના થઈ જાઓ. હા ભાઈ, જોજો, ભીના થઈ ગયા તો માંદા પડશો, એટલે બીજા જોડી કપડા જોડે લઈને બેસજો. ઓકે, સો ચાલો આપણે વાંચવાનું શરૂ કરીએ. લેટ મી સેટ ઇટ અપ. ઓકે, તાં તરાં તાં તરાં તાં ટી 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 ટી. આ ઓકે, રેડી? વેરી નાઇસ. તો બેઝિકલી આ વાર્તામાં શું થાય છે? આ વાર્તામાં મમ્મી, પપ્પા અને છોકરાઓ એમના પાછળ બગીચામાં રમવા માટે જાય છે, અને બગીચામાં છોડ અને ઘાસ હોય છે, એને એમણે પાણી આપવાનું છે. તો જ્યારે એ લોકો જુએ છે પાછળ, તો શું દેખાય છે? ઓ બાપરે, આ પાણીનું પીપળું કાણું થઈ ગયું છે. આ પપ્પા જુએ છે કે પાણીનું પીપળું કાણું થઈ ગયું છે, અને એમાંથી પાણી પર પર કરીને પડે છે. અરે, પછી પપ્પા વિચારમાં પડે છે કે હવે શું કરવું, અને મમ્મીના હાથમાં પાણીની ટોટી છે, ભાઈ જોઈ લો, લીલા કલરની. હવે જોઈએ આગળ શું થાય છે. હા, ભીના કેવી રીતે થાય છે? આહા, અહીંયા જોઈ શકો છો કે મમ્મીની ટોટી કાણી થઈ ગઈ. અહીંયા આગળ કાણું પડી ગયું, અને નળ બાંધેલો છે, નળમાં ટોટી બાંધેલી છે, પણ પાણી આવતું નથી. આ આ ભાઈનું નામ છે ચીપ. આ ભાઈનું નામ છે કીપર, બરાબર? એટલે કીપર અને ચીપ બે જણ બગીચામાં રમે છે, અને બીફ ફરીથી આવશે. ઓકે, હવે જોઈએ શું થાય છે. તો મમ્મા કહે છે કે અરે ભાઈ, મારી ટોટી કાણી, મારી ટોટી કાણી. ઓહ, પણ પપ્પા અહીંયા શું કરે છે? પપ્પા કહે છે કે આપણે ગુંદર લઈને, ફેવિકોલ લઈને, ફેવિકોલ લઈને ચોંટાડી દઈએ પીપળાને. એટલે ફેવિકોલ લગાડે છે પીપળા ઉપર, અને પછી એના ઉપર એક પેચ મારી દે છે. ઓકે, અને પછી હથોડી લઈને ઠાક 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 કરીને એમને એમ કે એકદમ મજબૂત કરી કાઢ્યું છે. પણ એવું કરતાં કરતાં પપ્પા થાકી જાય છે, અને અંદર પાણી બહુ છે પીપળાની અંદર, અને ધડામ કરીને પીપળું ફાટે છે. કારણ કે પપ્પાને એમ કે મેં તો બરાબર પેક કર્યું છે, પણ એ ઢીલું થઈ જાય છે અને પીપળું ફટાક કરીને ફાટે છે, અને બધું પાણી પપ્પા ઉપર, ને પપ્પા ધડામ કરીને પડે છે બગીચામાં, અને એકદમ ભીના થઈ જાય છે. એવી રીતે પપ્પા ભીના થાય છે. હવે જોઈએ બીજું કોણ ભીનું થવાનું છે. ઓર, મમ્મીની ટોટી કાણી હતી, એટલે મમ્મીએ બી ફેવિકોલ લઈને રબરની ટ્યુબને સાંધી, અને એને એના ઉપર પેચ મૂક્યું. હવે મમ્મીને એમ કે ચલો, આપણે તો બહુ સરસ પેચ મૂક્યું છે, એટલે હવે આપણી ટોટીમાં કઈ વાંધો આવશે નહીં. અને ઓ, મમ્મી શું કરવા જાય છે? મમ્મીને એમ કે ચલ, ટોટી નળમાં નાખું, અને નળ ચાલુ કરો, ત્યાં સુધીમાં તો નળના બધા સ્પેર પાર્ટ ઢીલા ઠસ બધા ઉછળીને પડે છે, અને પાણી સીધું ફટાક કરીને મમ્મી ઉપર પડે છે, અને મમ્મી એકદમ ભીની થઈ જાય છે. આ પાછળથી ફ્લોપી છે ને, બાવ 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 કરીને હસે છે, અને આપણા નેબર બી જુઓ પાછળના પડોશી, એમની તો ટોપી જ ઊંચી થઈ જાય છે. એટલે એવી રીતે મમ્મી ભીની થઈ ગઈ, પપ્પા ભીના થઈ ગયા, મમ્મી ભીની થઈ ગઈ. હવે જોઈએ પાછું કોણ આગળ ભીનું થાય છે છોકરાઓમાંથી, બરાબર? ઓ, મને એવું લાગે છે કે પપ્પા છે ને લીલા કલરનું નાવું મસ્ત પીપળો લઈ આવ્યા છે, એને એમને ઈંટોની ઉપર મૂકી દીધું છે, અને ટોટી લઈને બરાબર પાણી ભરી દીધું છે પીપળાની અંદર. એ બહુ સરસ કે ભાઈ, પપ્પાને એમ કે ચાલો ફાઇનલી નવું આ પીપળું આવી ગયું, લીકેજ વગરનું, એટલે મજા. ઓ ભાઈ, આ શું થાય છે પણ? ઓ ભાઈ, પણ પેલી ઈંટો તૂટી જાય છે, અને પીપળું ફટાક કરીને પડી જાય છે, અને પપ્પા પાછા ભીના થઈ જાય છે. છોકરાઓ હસે છે, તાળીઓ વાળે છે, પપ્પા ભીના, પપ્પા ભીના. અલા, બહુ હસતા નહીં, હમણાં આઈ બનશે તમારી. હા, પપ્પાનો ગુસ્સો આવ્યો તો, બરાબર ને? હા, પછી પપ્પા અને મમ્મી નવો વોટર પાઇપ લઈ આવે છે, ટોટી નવી લઈ આવે છે, કેસરી કલરની, બરાબર ને? અને પછી મમ્મી જે કેસરી કલરની પાઇપ હોય છે ને, એને જૂની જૂની લીલા કલરની પાઇપથી કનેક્ટ કરે છે, કારણ કે એમને દૂર જઈને
ગુલાબ ને પાણી આપવું હતું, પણ એમાં શું થાય છે? ઓ, એમાં એવું થાય છે કે હજી તો મમ્મી તૈયારી કરે, એના પહેલા કીપર જઈને નળ ચાલુ કરી દે છે, એટલે મમ્મી એક ટોટીને બીજી ટોટીમાં નાખે, એના પહેલા જ પાણી ફડાક કરીને એના ઉપર ઉડે છે, અને મમ્મી પાછી ભીની થઈ જાય છે. આ છોકરાઓની આઈ બનવાની છે, બધા બહુ હસે છે મમ્મીની. હવે ફાઇનલી કહે છે કે હવે છોકરાઓ કહે છે કે ચાલો હવે તો આપણે અહીંયા પૂલ બનાવીશું અને એમાં બેસીને નાહીશું. ભાઈ બહુ આજે તો બહુ બહુ જફા થઈ ગઈ. ઓ, પણ તમે જોયું, મને એવું લાગે છે કે અહીંયા કશું થવાનું છે. કેમ એવું લાગે છે? કારણ કે અહીંયા આગળ તમે જોશો ને તો અહીંયા આગળ જે ટોટી છે આપણી, જે પાઇપ છે, એમાં વડ પડી ગયા છે, અને અહીંયા આગળ પાણી ભેગું થઈ રહ્યું છે અને અહીંયા પાણી આવતું નથી. એટલે મને એવું લાગે છે કે આ બન્યું કોઈનું. હા, જોજો હવે આપણે જોઈએ આગળ શું થાય છે. ના, પપ્પા વિચારે છે ભાઈ પાણી આવતું નથી. ઓ બાપા, પણ અહીંયા તો જુઓ આ મોટું મોટું થઈ જાય છે, મન લાગે ફાટવાનું છે, અને ધડામ કરીને ફાટે છે. અને છોકરાઓ ત્રણે ત્રણ નળ પાસે ઊભા હતા, બરાબર ને? ચીપકીપર અને બીફ ત્રણે ત્રણે અહીંયા ઊભા હતા અને આ ફાટ્યું, એટલે એ લોકો બી બધા ભીના થઈ જાય છે. તો કેવી મજા આવી કે ભાઈ બધા જ ભીના થઈ ગયા? હોપ તમને આ વાર્તા બરાબર ગમી હોય, અને હવે તમે બી ધ્યાન રાખજો, ભાઈ હોળીના તહેવાર પર જ ભીનું ના થવાય, કોઈ બીજા દિવસે બી ભીનું થઈ જવાય, આવી રીતે બધા જ પરિવારના ભીના થઈ જાય, પછી તો ભીના થવાનું ન, પછી મસ્ત નાહી લેવાનું, નવા કપડાં પહેરવાના, અને પછી હોટલમાં જઈને મસ્ત ગરમ ગરમ પાઉંભાજી ખાવાની, બરાબર ને? હોપ તમને લોકોને ગમી હોય. હોપ યુ ગાઈઝ લાઈક ધ સ્ટોરી. તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરજો બધાને, બરાબર, અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરજો, એટલે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે બીજી વાર્તા કહું તો તમને તરત ખબર પડી જાય કે વાર્તા આવી ગઈ છે. ઓકે, બોલો વાર્તા રે વાર્તા. ઓકે, બાય બાય, આવજો.